નું અહી આપેલો ક્વેશન નવનીત નો સોળમો ક્વેશ્ચન છે પ્રશ્ન એવો છે કે કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે સમજાવો કાર્બનના બે વિશિષ્ટ ગુણધર્મ છે કાર્બન પરમાણુ છે ને અન્ય પરમાણુ સાથે કે કાર્બન કાર્બન સાથે બંધથી જોડાઈ શકે છે અને અનેક પ્રકારના કાર્બનિક સંયોજનો બનાવી શકે છે એ ગુણધર્મમાંનો પહેલો ગુણધર્મ છે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ સમજાવવાનો થશે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ એવો ગુણધર્મ છે મિત્રો કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ દ્વારા સરળ શૃંખલામાં ઉપશૃંખલામાં કે ચક્રિય રીતે આ બે ચક્રિય સંયોજનો બતાવેલા છે ચક્રીય એટલે કે વલય રચના વલય રચના છે ને ત્રિકોણથી ચાલુ થાય ત્રિકોણ પછી ચતુષ્કોણ પછી પંચકોણ અહીંયા બતાવેલું છે પંચકોણ અને ષટકોણ આમ કાર્બન છે એ કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ દ્વારા એ સરળ શૃંખલામાં ઉપશૃંખલામાં કે ચક્રિય એટલે કે વલય રીતે જોડાઈ શકે છે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ દ્વારા જોડાવાના આ વિશિષ્ટ ગુણધર્મને કારણે ખૂબ જ વધુ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવી શકાય છે કાર્બનના વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશનના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે કાર્બનનો બીજો ગુણધર્મ છે કાર્બનની સંયોજકતા ચાર છે મિત્રો આપણે જાણીએ છીએ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક સિક્સ છે એમની ઇલેક્ટ્રોન રચના બે ચાર થાય કાર્બનની બાહ્યતમ કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન આવેલા છે કાર્બન અન્ય ચાર પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈ શકે છે કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાય હાઇડ્રોજન સાથે જોડાય નાઇટ્રોજન સાથે સલ્ફર અને ક્લોરીન કે અન્ય તત્વ સાથે એ કાર્બન તત્વ છે એ જોડાઈ શકે છે અને વિપુલ પ્રમાણમાં કાર્બનિક સંયોજનો છે એ બની શકે છે માટે કાર્બનની સંયોજકતા ચાર હોવાથી કાર્બનિક સંયોજનો છે એ વિપુલ પ્રમાણમાં મેળવી શકાય છે કાર્બનના આ વિશિષ્ટ ગુણધર્મને લીધે કાર્બનિક સંયોજનો છે મોટી સંખ્યામાં બનાવી શકાતા હોય છે પ્રશ્નના જવાબ ઉપર આપણે જઈ રહ્યા છીએ કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે સમજાવો કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે જે સંખ્યા લાખોમાં હોય છે મિત્રો કાર્બન છે કાર્બન સાથે કે અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ભાગીદારીથી બનતા બંને સહસંયોજક બંધ કહેવાય આ સહસંયોજક બંધ દ્વારા અનેક પ્રકારના સંયોજનો છે એ કાર્બન છે એ બનાવી શકતો હોય છે કાર્બન વધારે સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે નીચેના પરિબળો પર આધાર રાખે છે કાર્બન છે એ ખૂબ જ મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે એનો આધાર નીચેના બે મુદ્દાઓ ઉપર રહેલો છે પહેલો મુદ્દો છે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કાર્બન પરમાણુની અંદર એક વિશિષ્ટ ગુણધર્મ જોવા મળે છે અને આ વિશિષ્ટ ગુણધર્મને કહેવાય કેટેનેશનનો ગુણધર્મ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી કાર્બન છે ને એ કાર્બન સાથે તો જોડાઈ શકે એ સિવાય અન્ય પરમાણુ સાથે પણ કાર્બન છે એ જોડાઈ શકતો હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં અણુઓ બને છે કાર્બનના આ ગુણધર્મને કેટેનેશનના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કેટેનેશન શબ્દ સમજાવો હોય તો એક કાર્બન અન્ય કાર્બન સાથે સરળ શૃંખલામાં ઉપશૃંખલામાં કે ચક્રિય રીતે જોડાઈ શકે છે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સહસજક બંધ દ્વારા જોડાવાના આ વિશિષ્ટ ગુણધર્મને લીધે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવી શકાયા છે કાર્બનના આ વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશનના ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા એટલે કે આ સરળ શૃંખલા કાર્બનની શાખિત શૃંખલા અને શાખા કહેવાય અથવા વલયમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે અથવા વલય એટલે કે ચક્રીય રીતે ચક્ર છે ને ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ અને ષટકોણ અને વલય રચના તરીકે ઓળખવામાં આવે છે કાર્બન પરમાણુ બંધ દ્વારા અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા અન્ય પરમાણુ સાથે જોડાઈ શકે છે આપણે ભણી ગયા કે કાર્બન છે કાર્બન સાથે સિંગલ બંધથી જોડાઈ શકે કાર્બન કાર્બન સાથે ડબલ બંધથી જોડાઈ શકે કાર્બન કાર્બન સાથે ત્રિપલ બંધથી જોડાઈ શકે એટલે કે એક બંધ દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા અન્ય પરમાણુ સાથે કાર્બન જોડાઈ શકતો હોય છે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય એવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય આપણે આગળ ભણી ગયા એક કોષ્ટકની અંદર કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ અહીંયા હું મિથેન લખી રહ્યો છું એમાં કાર્બન પરમાણુ ચાર હાઇડ્રોજન પરમાણુ સાથે સિંગલ બંધથી જોડાયેલો છે આ જે સંયોજન છે એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે કાર્બનની સંયોજકતા ચાર છે એક કાર્બન છે ને એ ચાર પરમાણુ સાથે સસંજક બંધથી જોડાઈ શકે છે અહીં કાર્બનની સંયોજકતા પૂર્ણ થયેલી છે માટે આ સંયોજનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે એવી જ રીતે જે કાર્બનિક સંયોજનમાં બે કે વધુ કાર્બન પરમાણું દિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ આપણે ભણી ગયા હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન હાઇડ્રોકાર્બન સંયોજનોને બે વિભાગની અંદર વિભાજિત કરી શકાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં માત્ર આલ્કેન આવે આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જ આવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના બે સેક્શન પડે આલ્કિન અને આલ્કાઈનો આલ્કિનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવે જ્યાં દ્વિબંધ કે ત્રિબંધ આવે ને એ અસંતૃપ્તતા દર્શાવે છે અહીં કાર્બનની સંયોજકતા પૂર્ણ થયેલી નથી માટે દ્વિબંધ કે ત્રિબંધ મૂકવો પડે જે કાર્બનિક સંયોજનમાં બે કે વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણ ધર્મ જોવા મળે છે તે કોઈ બીજા તત્વોમાં જોવા મળતો નથી મિત્રો કાર્બન એવું એક જ તત્વ છે જે કાર્બન કાર્બન સાથે સરળ શૃંખલામાં ઉપશૃંખલામાં કે ચક્રિય રીતે જોડાઈ શકે છે આ જે કેટેનેશનનો ગુણધર્મ છે એ બીજા અન્ય કોઈ પણ પરમાણુની અંદર જોવા મળતો નથી કે બીજા કોઈ તત્વમાં આવો ગુણધર્મ હોતો નથી સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં સાત અથવા આઠ પરમાણુઓ સુધીની શૃંખલા હોય છે પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે એક સિલિકોન તત્વ છે ને એ હાઇડ્રોજન સાથે સંયોજનો બનાવી શકે છે પરંતુ આ સંયોજનો સાત અથવા આઠ પરમાણુ સુધીની જ શૃંખલા સ્વરૂપે દર્શાવી શકાતા હોય છે અને આ સંયોજનો છે ને અતિ ક્રિયાશીલ એટલે કે સક્રિય હોય છે એ તરત જ બીજા પરમાણુ સાથે જોડાઈ શકતા હોય છે પરંતુ કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુના એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બની રહ્યા હોય છે કાર્બન કાર્બન વચ્ચે જે બંધ બને છે એ પ્રબળ બંધ છે એ પ્રબળ બંધને લીધે કાર્બન પરમાણુના એકબીજા સાથેના જોડાણથી જે સંયોજનો બને છે એ સંયોજનો છે એ સ્થાયી સંયોજનો હોય છે હવે કાર્બનનો બીજો ગુણધર્મ છે કાર્બનની સંયોજકતા ચાર કાર્બનનો પરમાણુ ક્રમાંક છે સિક્સ એમની ઇલેક્ટ્રોન રચના થાય બે ચાર કાર્બનની સંયોજકતા ચાર છે કારણ કે કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન રહેલા છે તેથી તે કાર્બનના અન્ય ચાર પરમાણુઓ સાથે અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે કાર્બનની છેલ્લી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન રહેલા છે તેથી કાર્બન અન્ય ચાર પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈ શકે છે કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન સલ્ફર ક્લોરીન તથા અનેક અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો ઉપર આધાર રાખે છે કાર્બન છે ને એ કાર્બન સાથે તો જોડાઈ શકે છે એ સિવાય કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન સલ્ફર ક્લોરીન જેવા અનેક તત્વો સાથે જોડાય છે અને વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવી શકે છે આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનોમાં હાજર રહેલા કાર્બન સિવાયના અન્ય તત્વો ઉપર આધાર રાખતા હોય છે કાર્બન પરમાણુ મોટાભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળબંધ બનાવે છે જે સંયોજનોને અપવાદરૂપે સ્થાયી બનાવે છે કાર્બન છે ને એ મોટાભાગના સંયોજન કે તત્વો સાથે એ પ્રબળબંધથી જોડાઈ શકે છે અને સંયોજન બનાવતા હોય છે માટે એ જે સંયોજન છે એ સ્થાયી બનતું હોય છે કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે આથી કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણ થાય છે આ કાર્બનનું કદ છે ને એ નાનું કદ છે એ ભાગીદારીની અંદર જે ઇલેક્ટ્રોન હોય છે ને એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ પકડી રાખે છે કે જકડી રાખે છે આને લીધે પ્રબળ બંધનું નિર્માણ થતું હોય છે મોટા પરમાણુ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધ છે એ અત્યંત નિર્બળ હોય છે કારણ કે મોટો પરમાણુ છે એ ઇલેક્ટ્રોનની જે ભાગીદારી છે એ ભાગીદારીમાં વપરાયેલા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ મજબૂતાઈથી પકડી શકતા નથી ટેક્સ્ટબુકમાં એક વધારાની જાણકારી માટે આપેલો ટોપિક છે કાર્બનિક સંયોજનો મિત્રો સૌથી પહેલાં અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો કોને કહેવાય એ સમજીએ અકાર્બનિક પદાર્થ એટલે એવો પદાર્થ છે ખનીજમાંથી મળતા પદાર્થો એટલે કે નિર્જીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થોને અકાર્બનિક પદાર્થો કહેવાય દાખલા તરીકે નિર્જીવ સ્ત્રોતમાંથી જે પદાર્થ મળે છે એને સીએ સોડિયમ ક્લોરાઇડ અકાર્બનિક પદાર્થ છે એમજી એસોફોર મેગ્નેશિયમ સલ્ફેટ અકાર્બનિક પદાર્થ છે ગેલિના પીબીએસ અકાર્બનિક પદાર્થ છે સીએ થ્રી ફોર ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટ નિર્જીવ સ્ત્રોતમાંથી મળે છે માટે નિર્જીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થોને અકાર્બનિક પદાર્થો કહેવાય એનાથી ઉલટું કાર્બનિક પદાર્થો વનસ્પતિ અને પ્રાણીમાંથી મળતા પદાર્થો એટલે કે સજીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થોને કાર્બનિક પદાર્થો કહેવાય સજીવ સ્ત્રોતમાંથી એક યુરિયા મળી રહ્યું છે ડીએનએ મળે છે પ્રોટીન મળે છે જે સજીવોમાંથી મળે છે એમિનો એસિડ મળે છે એમિનો એસિડ અહીં લખેલા યુરિયા ડીએનએ પ્રોટીન એમિનો એસિડ જે વનસ્પતિ અને પ્રાણીના પદાર્થોમાંથી એટલે કે સજીવોમાંથી મળતા પદાર્થોને કાર્બનિક પદાર્થો કહેવાય હવે આપણે ટોપિક ઉપર આવીએ છીએ કાર્બનિક સંયોજનો મિત્રો આ ટોપિક ટેસની અંદર વધારાની માહિતી માટે આપેલો છે છતાં આપણે જાણકારી ખાતર ચલાવીએ છીએ કાર્બનમાં જોવા મળેલ બે વિશિષ્ટ લક્ષણો કાર્બનનો એક વિશિષ્ટ ગુણધર્મો છે કેટેનેશનનો ગુણધર્મો અને ચતુષ સંયોજકતા આ કાર્બનના બે વિશિષ્ટ લક્ષણોને લીધે ખૂબ મોટી સંખ્યામાં કાર્બનિક સંયોજનો મળી આવતા હતા આ બે ગુણધર્મોને લીધે એક સાથે મળીને મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ કરે છે એટલે કે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ અને ચતુષ્સંયોજકતાને લીધે અનેક પ્રકારના કાર્બનિક સંયોજનો છે આપણે મેળવી શકીએ છીએ અનેક સંયોજનો વિભિન્ન કાર્બનની શૃંખલા સાથે જોડાયેલ અકાર્બનિક પરમાણુ અથવા પરમાણુના સમૂહ ધરાવે છે જ્યારે આ સંયોજનો મળતા હોય છે ત્યારે એ સંયોજનો છે એ કાર્બનની શૃંખલા સાથે જોડાયેલા હોય છે અકાર્બનિક પરમાણુ હોય છે કે પરમાણુનો સમૂહ ધરાવતા હોય છે આ સંયોજનોનું નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવ્યું હતું શરૂઆતમાં આ પદાર્થો છે અકાર્બનિક પદાર્થો કે કાર્બનિક સંયોજનો છે એ કુદરતમાંથી મળતા પદાર્થોમાંથી મેળવવામાં આવતા હતા અને એમ વિચારવામાં આવ્યું હતું કે આ કાર્બન સંયોજનો અથવા કાર્બનિક સંયોજનો માત્ર જીવન પ્રણાલીમાંથી જ મેળવી શકાય છે તેમના સંશ્લેષણ માટે એક મહત્વપૂર્ણ બળ જરૂરી છે તેમ માનવામાં આવતું હતું મિત્રો પહેલાં એવું માનવામાં આવતું હતું કે આ કાર્બનિક સંયોજનો છે એ જીવંત પ્રણાલીમાંથી જ મેળવી શકાય છે એવું માનવામાં આવતું ફેડ્રિક વોહલરે ઓગણીસ અઢારસો ને અઠ્યાવીસમાં એમોનિયમ સાયનેડમાંથી એમોનિયમ સાયનેડનું સૂત્ર આવું છે એનએચ ફોર પ્લસ ઓ માઇનસ સી એન ઉલટું વંચાઈ સી એન એમોનિયમ સાયનેડમાંથી અઢારસો ને અઠ્યાવીસમાં એક ફેડ્રિક વોહલર નામના વૈજ્ઞાનિકે એમોનિયમ સાઇનેટનું સૂત્ર લખેલું છે એમાંથી યુરિયાની બનાવટ દ્વારા એનું ખંડન કર્યું એમોનિયમ સાયનેટમાંથી એમને યુરિયા બનાવ્યું યુરિયાનું સૂત્ર આવું છે એનએચ ટુ સી ડબલ બંધ ઓ એનએચ ટુ આ યુરિયાનું સૂત્ર છે અઢારસો અઠ્યાવીસમાં ફેડ્રિક વોહલર નામના વૈજ્ઞાનિકે એમોનિયમ સાયનાઇડમાંથી આ કાર્બનિક પદાર્થ યુરિયા બનાવી નાખ્યો અને ઉપરની જે પેલાની માન્યતા હતી એ માન્યતાનું એને ખંડન કર્યું પરંતુ કાર્બાઇડ અને કાર્બનના ઓક્સાઇડ કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ સારો સિવાયના કાર્બન સંયોજનોનો અભ્યાસ કાર્બનિક રસાયણ અંતર્ગત કરવામાં આવે છે આ કાર્બોનેટોનો અભ્યાસ કરવો હોય કાર્બનના ઓક્સાઇડનો અભ્યાસ કરવો હોય હાઇડ્રોજન કાર્બોનેટના સારો સિવાયના કાર્બન સંયોજનોનો અભ્યાસ કાર્બનિક રસાયણની અંદર કરવામાં આવે છે દસમો ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન નવનીતનો અઢારમો ક્વેશ્ચન છે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે ઉદાહરણ આપી સમજાવો પ્રશ્નનો જવાબ જોતાં પહેલાં એક ઉદાહરણ આપીને પ્રશ્નનો જવાબ સમજવા માટેનો પ્રયત્ન કરીએ હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન આ મે મિથેન લખેલું છે એ હાઇડ્રોકાર્બન સંયોજન છે નીચે સી ટુ એચ સિક્સ ઇથેન લખું છું આ પણ એક હાઇડ્રોકાર્બન સંયોજન છે આનું બંધારણીય સૂત્રો કેવી રીતે નક્કી કરવામાં આવે છે આપણે ઇથેનનું ઉદાહરણ લઈને સમજીએ ઇથેનનું બંધારણીય સૂત્ર લખવું હોય ને તો ઇથેનની અંદર સૌથી પહેલાં કેટલા કાર્બન છે તો કે બે કાર્બન છે એ બે કાર્બન છે એને એકબીજા સાથે એકલ બંધથી છોડવામાં આવે છે અહીં આ પહેલો જે તબક્કો છે આ તબક્કામાં કાર્બનની એક સંયોજકતા કાર્બન પરમાણુ વડે સંતોષાય છે આ પહેલો કાર્બન છે આ બીજો કાર્બન છે કાર્બનની સંયોજકતા ચાર છે આ બે કાર્બન કાર્બન વચ્ચે જે એક સહસંયોજક બંધ છે ને એ એવું દર્શાવે છે કાર્બનની એક એક સંયોજકતા સંતોષાય ગઈ હવે કાર્બનની સંયોજકતા ચાર છે એ ચાર સંયોજકતા સંતોષવા માટે એ પેલા કાર્બનની ચાર સંયોજકતા સંતોષવા માટે એ ચાર સહસંયોજક બંધ છે એ બતાવવા પડે આ પહેલો બંધ આ બીજો બંધ ત્રીજો બંધ ચોથો બંધ એને હાઇડ્રોજન પરમાણુ ત્યાં લખી સંતોષવામાં આવતી હોય છે આ પેલા કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ થઈ ગઈ હવે બીજા કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ કરવા માટે હાઇડ્રોજન પરમાણુ વડે અહીંયા જે બંધ બતાવી રહ્યો છું ત્યાં હાઇડ્રોજન પરમાણુ મૂકી કાર્બનની આ બીજા કાર્બનની ચાર સંયોજકતા એક બે ત્રણ અને ચાર બંને કાર્બનની ચાર ચાર સંયોજકતા સંતોષાઈ ગયેલી છે આ જે સૂત્રો બનાવેલું છે એ સૂત્રો ઇથેનનું બંધારણીય સૂત્રો ગણી શકાય આમ બંધાણી સૂત્ર છે એ બે તબક્કા દ્વારા નક્કી થતા હોય છે દસમા પ્રશ્નના જવાબ ઉપર જઈ રહ્યા છીએ કોઈપણ હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે ઉદાહરણ આપી સમજાવો સરળ કાર્બન સંયોજનોનું બંધારણ એટલે કે સરળ શૃંખલા વાળા કાર્બનિક સંયોજનોનું બંધારણ બે તબક્કામાં નક્કી કરવામાં આવે છે કોઈ પણ સંયોજન હોય અને સરળ શૃંખલા ધરાવતું હોય તેનું બંધારણ છે એ બે તબક્કા દ્વારા નક્કી થતું હોય છે પહેલો તબક્કો પ્રથમ તબક્કામાં કાર્બન પરમાણુને એકબીજા સાથે એકલ બંધથી જોડવામાં આવે છે જ્યારે બંધારણીય સૂત્ર બનાવો છો ત્યારે એ સંયોજનની અંદર જેટલા કાર્બન પરમાણુ હોય એટલા કાર્બન પરમાણુને એકલ બંધથી જોડવામાં આવે છે સપોઝ કે બે કાર્બન પરમાણુ હોય તો એમાં કાર્બન કાર્બન વચ્ચે એકલબંધ લખી બે કાર્બન પરમાણુ દર્શાવવામાં આવે છે ત્રણ કાર્બન પરમાણુ હોય તો એમાં કાર્બન કાર્બન વચ્ચે એ સિંગલ બંધ લખી ત્રણ કાર્બન પરમાણુને દર્શાવવામાં આવે છે આમ આ તબક્કામાં કાર્બનની એક સંયોજકતા કાર્બન પરમાણુ વડે સંતોષાય છે આ તબક્કાની અંદર શું જોયું તો કે આ એક બંધ છે ને વચ્ચે પડ્યો છે ને આ બેની વચ્ચે બંધ પડ્યો છે એ આ પેલા કાર્બનની સંયોજકતા અને બીજા કાર્બનની એક એક સંયોજકતા સંતોષાઈ ગઈ હવે ત્રણ સંયોજકતા બાકી રહી બંને કાર્બનની તો એ કેવી રીતે સંતોષવી એના માટે તબક્કા નંબર બે કારણ કે કાર્બનની સંયોજકતા ચાર છે એક કાર્બન છે ને એ ચાર પરમાણુ સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈ શકે છે હવે બીજા તબક્કામાં કાર્બનની બાકી રહેલી સંયોજકતા હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષવામાં આવે છે સપોઝ કે બે કાર્બન હતા તો બે કાર્બનની એક સંયોજકતા એ સહસોજક બંધ દ્વારા એ દર્શાવી દીધી બીજી સંયોજકતા બાકીની ત્રણ સંયોજકતા બાકી રહી તો એ સંયોજકતા છે ને હાઇડ્રોજન પરમાણુ ત્યાં લખીને સંતોષવામાં આવતી હોય છે અહીંયા લખવામાં આવે છે હાઇડ્રોજન પરમાણુ દરેક કાર્બન પરમાણુની ત્રણ સંયોજકતા સંતોષિયા વગરની બાકી રહે છે આમની એક તો સંતોષાય ગઈ આ બેની એક એક હવે એક બે ને ત્રણ સંયોજકતા બાકી રહી હતી આની પણ એક બે ને ત્રણ સંયોજકતા બાકી રહે છે એ ત્રણ સંયોજકતા સંતોષિયા વગરની બાકી રહે છે તેને દરેક ત્રણ હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને એ સંયોજકતા સંતોષવામાં આવતી હોય છે હવે જે ત્રણ સંયોજકતા બાકી રહી ત્યાં હાઇડ્રોજન પરમાણુ મૂકી આ કાર્બનની સંયોજકતા સંતોષવામાં આવે છે અને આવી રીતે બંધાણી સૂત્ર છે એ તૈયાર થતું હોય છે દરેક કાર્બન પરમાણુ ત્રણ હાઇડ્રોજન પરમાણુઓ સાથે જોડાયેલો છે આ પેલો હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન ને ત્રીજો હાઇડ્રોજન દરેક કાર્બન છે એ ત્રણ હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય છે બાકીની એક સંયોજકતા એ કાર્બન કાર્બન વડે સંતોષાય છે અને આ રીતે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણી સૂત્ર છે એ તૈયાર થતું હોય છે અગિયારમો ક્વેશ્ચન છે ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જણાવો મિત્રો ઇથેન છે ને એ બે કાર્બન ધરાવતો આલ્કેનો સી ટુ એચ સિક્સ કારણ કે પહેલો આલ્કેન છે મિથેન બીજો આલ્કેન છે સી ટુ એચ સિક્સ હવે ઇથેન આ જે સી એચ સિક્સ લખ્યું ને એ ઇથેનનું અણુસૂત્ર બન્યું અહીંયા લખાય ઇથેનો ઇથેનનું અણુસૂત્ર હવે ઇથેનનું મારે બંધાણી સૂત્ર જોતું હોય તો બે કાર્બન લખાય બે કાર્બન 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 વચ્ચે એક બંધ શું કામે કારણ કે આલ્કેન છે એટલે એમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ આ કાર્બનની એક એક સંયોજકતા પૂર્ણ થઈ ગઈ હવે કા બે કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ કરવા માટે શું કરશો ત્યાં હાઇડ્રોજન પરમાણુ મૂકી દેશો આ હાઇડ્રોજન પરમાણુ અહીંયા મૂકી દીધું આ હાઇડ્રોજન એચ એચ આ શું બની ગયું તો ઇથેનનું બંધારણી સૂત્ર બની ગયું મિત્રો બંધારણી સૂત્રો તમે જાણતા હો તો ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ એટલે ઇલેક્ટ્રોનિક સૂત્ર છે શું કરવાનું એક સહસંજક બંધ હોય ને જ્યાં એક સહસોજક બે એક જ પરમાણુના હોય ને તો ન્યા આપણે એક જ પરમાણુના એટલે બે ટપકા કરવાના ત્યાં હવે બે પરમાણુ એક જ પરમાણુના ન હોય ને સહસજ એક સહસંયોજક બંધ એટલે બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોનને ટપકા દ્વારા દર્શાવી શકો ચોકડી દ્વારા દર્શાવી શકો પણ ચોકડી ન્યા કરવાની જ્યાં જુદા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બેને ટપકા વડે બે ટપકા એક બંધ એટલે બે ટપકા કે બે ચોકડી તમે અહીંયા બે ચોકડી લખી શકો બે ટપકા પણ લખી શકો હવે બાકીના જે બંધ છે આ કાર્બન ને હાઇડ્રોજન વચ્ચે આઈ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે આઈ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જ્યાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બને છે ને ત્યાં એક ટપકું અને એક ચોકડી આ ટપકુ અને ચોકડી શું બતાવે છે એ એક કાર્બન એક ઇલેક્ટ્રોન કાર્બનનો છે અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે અને આ ભાગીદારી બતાવે છે બસ માત્ર આટલું જ કરવાનું કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક ટપકુ અને ચોકડી મૂકી દો અને હાઇડ્રોજનની સંયોજકતા પૂર્ણ થઈ ગઈ બે અને આ હાઇડ્રોજનની સંયોજકતા બધી જ જગ્યાએ પૂર્ણ કરો અને કાર્બનની સંયોજકતા છે ને એ આઠ છેલ્લી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અહીંયા પણ છેલ્લી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એવા બે રાઉન્ડ બતાવી દો આ ઇથેનનું ઇલેક્ટ્રોનિક બંધારણ સૂત્ર થઈ જાય હવે અગિયારમાં પ્રશ્નોની જે રફ માહિતી જોઈએ એને આપણે સમજીએ ઇથેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ જણાવો ઇથેનનું અણુસૂત્ર છે સી ટુ સિક્સ કાર્બનની ઇલેક્ટ્રોન રચના કાર્બનનો પરમાણુ ક્રમાંક છ છે મિત્રો કાર્બન છે ને સી ટુ એચ સિક્સની અંદર મધ્યસ્થ પરમાણુ છે મિડલની અંદર સી ટુ એચ સિક્સના મિડલમાં કાર્બન આવેલો છે કાર્બનનો પરમાણુ ક્રમાંક છ એની ઇલેક્ટ્રોન રચના છે બે ચાર કાર્બનની છેલ્લી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન આવેલા છે અષ્ટક પૂર્ણ કરવા માટે એને ચાર ઇલેક્ટ્રોન ઘટે છે બે કાર્બન પરમાણુને ચાર ચાર ઇલેક્ટ્રોન ઘટશે હવે સૌથી પહેલાં ઇથેનનું જે અણુસૂત્ર છે ને એના ઉપરથી બંધાણી સૂત્ર લખી નખાય બંધાણી સૂત્ર લખતા તમને શીખવાડેલું છે કે બે કાર્બન લખાય એમની વચ્ચે આલ્કેન છે ને એટલે એકલબંધ બતાવાય અહીંયા ડબલ બંધ કે ત્રિબંધ ન આવે હવે કાર્બનની એક સંયોજકતા તો પૂર્ણ થઈ ગઈ હવે કાર્બનની ત્રણ સંયોજકતા બાકી રહી કારણ કે કાર્બનની સંયોજકતા ચાર પૂર્ણ કરવી પડે જો એ સંયોજકતા પૂર્ણ ન થતી હોય તો દ્વિબંધ કે ત્રિબંધ આવે એટલે કે તો સંયોજન અસંતૃપ્ત ગણાય બાકી એ સંયોજન સંતૃપ્ત ગણાય મેં આ કાર્બનની સંયોજકતા પૂર્ણ કરી નાખી ત્યાં હાઇડ્રોજન પરમાણુ વડે બાકીની સંયોજકતા પૂર્ણ કરી મને ઇથેનનું બંધાણી સૂત્ર મળી ગયું મિત્રો આને આમ લખાય સી એચ થ્રી પછી બોન્ડ છે ને વચ્ચે ને એને બોન્ડ દ્વારા દર્શાવી પછી આ બાજુ પણ સીએ થ્રી સી એચ થ્રી સી એ થ્રી અને ઉલટું વચાય આમ સી એ થ્રી સી એ થ્રી જમણી બાજુ લખો છો ત્યારે સી થ્રી ક્રમમાં લખવાનું ડાબી બાજુ લખો છો ત્યારે ઉલટા ક્રમમાં સી એચ થ્રી લખવાનું આ સીએચ થ્રી સી એચ થ્રી શું છે આ બેન ભેગું કરી નાખવાનું એ સી ટુ એચ સિક્સ ઇથેન જ બતાવે છે હવે જો તમારી પાસે ઇથેનનું બંધાણી સૂત્ર આવી ગયું હોય તો ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ એટલે ઇલેક્ટ્રોન જ બતાવવાના થાય એક સહસોજક બંધ એટલે બે ટપકા મિત્રો બે ચોકડી પણ લખી શકો એક સહસોજક બંધ બરાબર પરંતુ બે ઇલેક્ટ એક બે પરમાણુ જુદા જુદા હોય ને ત્યારે એક ટપકું અને એક ચોકડીનો ઉપયોગ કરવો બે પરમાણુ એક જ હોય અને ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય ને તો બે ટપકા પણ વાપરી શકો અને બે ચોકડી પણ વાપરી શકો અહીં કાર્બન કાર્બન બે એક જ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એટલે બે ચોકડી બતાવેલી છે અહીંયા બે ટપકા પણ મૂકી શકાય હવે આ કાર્બન કાર્બન વચ્ચે જે બંધ હતો ને પેલો બંધ અહીંયા આપણે બે ટપકા કે બે ચોકડી મૂકી દીધું હવે શું કરવાનું તો કે આ બંધ આ બંધ આ બંધ આ બધાય બંધ છે એને ઇલેક્ટ્રોન વડે દર્શાવવાના છે તો કાર્બન અને હાઇડ્રોજન બે જુદા જુદા પરમાણુ છે એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અહીંયા ટપકું અને ચોકડી અહીંયા ટપકું અને ચોકડી દરેક જગ્યાએ ટપકું અને ચોકડી શું કામે કારણ કે બે ઇલેક્ટ્રોન છે બે જુદા જુદા પરમાણુના છે આ દરેક જગ્યાએ ટપકું અને ચોકડી બતાવ્યા પછી શું કરવાનું કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવાની અને હાઇડ્રોજનની સંયોજકતા પણ હિલિયમ જેવી કરવાની આ હાઇડ્રોજનની સંયોજકતા બે થઈ ગઈ એવી રીતે રાઉન્ડ આપી દીધો દરેક જગ્યાએ બે સંયોજકતા હાઇડ્રોજનની થઈ ગઈ એવી રીતે રાઉન્ડ હાઇડ્રોજનના ખેંચી દીધો અહીંયા હાઇડ્રોજનની સંયોજકતા પૂર્ણ કર નાખી હવે કાર્બન વચ્ચે જે બે પૈડા છે એને અહીંયા એવી રીતે રાઉન્ડ આપો કે એની સંયોજકતા આઠ પૂર્ણ થઈ ગઈ પહેલાં કાર્બનની સંયોજકતા આઠ અને બીજા કાર્બનની પણ સંયોજકતા આઠ પૂર્ણ થયેલી જોવાશે બારમું ક્વેશ્ચન છે ઇથિનનું બંધાણી સૂત્રો દોરો સૌથી પહેલાં તમને ખ્યાલ પડવો જોઈએ કે ઇથિન છે ને એ આલ્કીન સંયોજનો છે આલ્કેન આલ્કીન આલ્કાઇન આલ્કેનમાં એક બંધ આવે આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવે ઇથિનો એટલે બે કાર્બનવાળો આલ્કીનો સી ટુ એચ ફોર આ ઈથિનનું અણુસૂત્ર છે જો અણુસૂત્ર તમને ખ્યાલ હોય તો બંધાણી સૂત્ર તમે તરતર તારવી શકો અહીં બે કાર્બન છે એટલી ખબર છે કે ઇથિન છે એ આલ્કીન છે એમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે સૌથી પહેલાં બે કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકી દેવાના પહેલાં કાર્બન પછી દ્વિબંધ મૂકવાનો શૃંખલા ગમે એટલી લાંબી હોય તો પણ હવે બે કાર્બનની બે બે સંયોજકતા પહેલી સંયોજકતા અને બીજી સંયોજકતા સંતોષાઈ ગઈ કાર્બનની બે સંયોજકતા બાકી રહી કારણ કે કાર્બનની સંયોજકતા ચાર સંતોષવી પડે એ બે સંયોજકતા છે ને બે સહસંયોજક બંધ વડે હાઇડ્રોજન પરમાણુ વડે સંતોષવામાં આવે છે અહીંયા હાઇડ્રોજન પરમાણુ મૂકી દો મિત્રો આ બની ગયું ઇથિનનું બંધાણી સૂત્રો સી એચ ટુ અને આમ વંચાય સી એચ ટુ પછી વચ્ચે ડબલ બંધ સી એચ ટુ આ ઇથિનનું બંધાણી સૂત્ર થઈ ગયું સી એચ ટુ વચ્ચે ડબલ બંધ સી એચ ટુ પ્રશ્ન બારના જવાબ ઉપર ટેક્સ્ટના સંદર્ભમાં જઈ રહ્યા છીએ ઇથિનનું બંધાણી સૂત્ર દોરો ઇથિનનું આણબીય સૂત્ર છે સી ટુ એચ ફોર પહેલાં તબક્કામાં એમાં બે કાર્બન છે એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ દર્શાવવાનો અને તબક્કો નંબર એક પૂર્ણ કરવાનો ત્યારબાદ હવે એમાં ચાર હાઇડ્રોજન છે બીજા તબક્કાની અંદર જે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ દર્શાવેલો છે ચાર હાઇડ્રોજન દર્શાવવા માટે અહીંયા હું ચાર હાઇડ્રોજન એ સહસોજક બંધ વડે દર્શાવી દઉં છું મિત્રો આ બીજો તબક્કો પૂર્ણ થયો હવે અહીં તો કાર્બનની ત્રણ સંયોજકતા પૂર્ણ થઈ એક બે અને ત્રણ આ પહેલાં કાર્બનની ત્રણ સંયોજકતા આ બીજા કાર્બનની પણ એક બે અને ત્રણ એક સંયોજન સંયોજકતા સંતોષિયા વગરની બાકી છે એ ત્રીજા તબક્કામાં પૂર્ણ થશે કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ કરવા માટે અહીં કાર્બન કાર્બન વચ્ચે એક જ શક્યતા છે કે અહીંયા દ્વિબંધ મૂકવો જરૂરી છે જ્યારે તમે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકી દો છો ત્યારે પહેલાં કાર્બનની ચાર સંયોજકતા અને બીજા કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ થઈ જાય છે સૂત્રો આવું બને છે સી એચ ટુ વચ્ચે ડબલ બન સી એચ ટુ મિત્રો સી એચ ટુ ડબલ બન સી એચ ટુ એ ઇથિનનું બંધારણીય સૂત્રો તૈયાર થાય છે તેરમો ક્વેશ્ચન છે ઇથિનની ઇલેક્ટ્રોનિક બિંદુ રચના દોરો આગળ આપણે ભણી ગયા છીએ કે બંધાણી સૂત્રો ઉપરથી તમે ઇલેક્ટ્રોનિક સૂત્ર દર્શાવી શકો ઇલેક્ટ્રોનિક બિંદુ રચના એટલે ઇલેક્ટ્રોનિક સૂત્ર જ છે એક સંયોજક બંધ બરાબર બે ઠપકા કે બે ચોકડી આપણે જે ભણી ગયા એ જ વસ્તુ આપણે દોરવા માટે જાય છે ઇથિનનું આણવીય સૂત્ર સી ટુ એચ ફોર છે હવે સી ટુ એચ ફોર જે આણ્વીય સૂત્ર છે એને બંધારણ સ્વરૂપમાં દર્શાવવું હોય તો બે કાર્બન ચાર હાઇડ્રોજન આ ચાર હાઇડ્રોજન આ ચાર હાઇડ્રોજન હું દર્શાવું છું મિત્રો કાર્બન કાર્બન બે કાર્બનની ત્રણ ત્રણ સંયોજકતા પૂર્ણ થઈ ગયેલી છે વચ્ચે હું દ્વિબંધ મૂકી દઉં એટલે બે કાર્બનની છે એ ચાર ચાર સંયોજકતા પૂર્ણ થઈ ગઈ આ ઇથિનનું બંધારણી સૂત્ર બની ગયું જો બંધાણી સૂત્રો તમને લખતા આવડે તો ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ તમે દર્શાવી શકો આ બે કાર્બન છે ને એમની વચ્ચે દ્વિબંધ છે એક દ્વિબંધ એટલે બે ટપકાઈ મૂકી શકો બે ચોકડી મૂકી શકો અહીંયા બે દ્વિબંધ છે એટલે ચાર ચોકડી મૂકેલી છે કાર્બન કાર્બન વચ્ચે હવે આ વસ્તુ મિડલની પૂરી થઈ ગઈ હવે આ બાજુ હાઇડ્રોજન બંધ છે એક એક બંધ એ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એટલે ટપકું અને ચોકડી ટપકું અને ચોકડી અહીંયા પણ ટપકું અને ચોકડી અહીંયા પણ ટપકું અને ચોકડી હવે શું કરવાનું આ હાઇડ્રોજનની સંયોજકતા છે હિલિયમ જેવી કણી કરીને એને રાઉન્ડ બતાવી દેવાનું બે સંયોજકતા પૂર્ણ થઈ ગઈ હાઇડ્રોજનની બે સંયોજકતા હિલિયમ જેવી થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ હાઇડ્રોજનનું કોષ્ટક પૂર્ણ થઈ ગયું આ પણ હાઇડ્રોજનનું કોષ્ટક પૂર્ણ થઈ ગયું હવે વચ્ચેના બે કાર્બન છે એમાં આઠ ઇલેક્ટ્રોન ભરાવા જોઈએ એ રીતના રાઉન્ડ આપવાનો છે આ ચાર ઇલેક્ટ્રોન સાંકળી લેવાના મિડલના ચાર સાંકળી લેવાના અને રાઉન્ડ આપવાનો કાર્બનની સંયોજકતા આઠ થઈ ગઈ આ બાજુ પણ ચાર ઇલેક્ટ્રોન મિડલના ચાર ઇલેક્ટ્રોન કાર્બનની સંયોજકતા ચાર થઈ ગઈ આ બની ગયું ઇથેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણો ચૌદમો પ્રશ્ન છે ઇથાઇનની ઇલેક્ટ્રોનિક બિંદુ રચના દોરો મિત્રો આપણે જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનોનો અભ્યાસ કર્યો એમાં હાઇડ્રોકાર્બન સંયોજનો બે પ્રકારના હતા એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બીજું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો એક જ પ્રકાર છે આલ્કેનો આલ્કેન છે ને એમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ જ આવે એમાં નામની પાછળ એન પ્રત્યય લાગતું હતું મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન હેપ્ટેન ઓક્ટેન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના બે પ્રકાર પડતા હતા આલ્કીન અને આલ્કાઇનો આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે ઇથિનો પ્રોપિનો બ્યુટીનો પેન્ટિનો એમાં નામની પાછળ ઇન પ્રત્યય લાગતું હતું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આલ્કા ન એમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવે એમાં નામની પાછળ આઈન પ્રત્યય લાગે છે જેમ કે ઈથા ઇ ન પ્રોપા ઇ ન વગેરે ઇથાઇન છે ને મિત્રો એ આલ્કાઇન સંયોજનો છે એ કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવશે ચૌદમાં પ્રશ્નના જવાબ ઉપર જઈએ છીએ ઇથાઇનની ઇલેક્ટ્રોનિક બિંદુ રચના દોરો સૌથી પહેલાં તમને ઇથાઇનનું અણુસૂત્ર આવડે અણુસૂત્ર ઉપરથી બંધાણી સૂત્ર લખી શકો અને બંધાણી સૂત્રો ઉપરથી તમે ઇલેક્ટ્રોનિક બિંદુ રચના દોરી શકો ઇથાઇનને બોલાય પ્રયોગશાળામાં એસિટિલિન એસિટિલિન એટલે કે ઇથાઇનો બે કાર્બનવાળો આલ્કાઈનો તેનું અણુસૂત્ર છે સી ટુ એચ ટુ હવે ઇથાઇનનું અણુસૂત્ર જો તમે જાણતા હો તો બંધાણી સૂત્ર તમે લખી શકો કારણ કે બે કાર્બન 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 વચ્ચે ત્રણ બંધ હવે કાર્બનની એક સંયોજકતા તો પૂર્ણ થઈ ગઈ એક બાકી રહી એ સંયોજકતા છે હાઇડ્રોજન વડે સંતોષવાની છે આ બે કાર્બનની છે ચાર ચાર સંયોજકતા પૂર્ણ થઈ ગઈ આ ત્રણ અને એક ચાર આ ત્રણ અને એક ચાર સંયોજકતા સૂત્ર આવું બને સી એચ સી એચ ત્રિપલ બંધ સી એચ અને બોલા ઈ થાય એને એસિટિલિન તરીકે ઓળખવામાં આવે છે હવે આ બંધાણી સૂત્રો પરથી ઇલેક્ટ્રોનિક સૂત્ર દર્શાવવું હોય તો તમે સરળતાથી દર્શાવી શકો છો અહીંયા ત્રણ બંધ છે એક બંધ એટલે બે ટપકાઈ લખી શકો બે ચોકડી લખી શકો અહીંયા ત્રણ બંધ છે બે ને બે ચાર ને બે છ અહીંયા મિડલમાં છ ચોકડી બે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જ બંધ છે એક જ પરમાણુ વચ્ચે બંધ હોય ને ત્યારે ટપકું અને ચોકડી ન કરાય કાં ટપકા દર્શાવાય કાં ચોકડી દર્શાવાય ત્રણ બંધ બરાબર છ ઇલેક્ટ્રોન દર્શાવી દીધા હવે અહીંયા કાર્બન ને હાઇડ્રોજન વચ્ચે બંધ છે અહીંયા પણ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ છે અહીંયા એક બંધ એટલે બે ઇલેક્ટ્રોન કે બે ટપકા બરાબર છે હવે કાર્બનને હાઇડ્રોજન બે જુદા જુદા પરમાણુ વચ્ચે બંધ છે માટે અહીંયા ટપકું અને ચોકડી ટપકું અને ચોકડી હવે ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ આપણે દર્શાવીએ છીએ હાઇડ્રોજનનું રચના હિલિયમ જેવી થઈ ગઈ હાઇડ્રોજનની રચના હિલિયમ જેવી બની ગઈ કાર્બનની રચના છે એ આઠ ઇલેક્ટ્રોન પૂર્ણ થશે આ છ ને બે આઠ આ કાર્બનની રચના છે આઠ ઇલેક્ટ્રોન પૂર્ણ થશે એવી રીતના રાઉન્ડ આપશું તો આ છે થાઇડનું ઇલેક્ટ્રોનિક બિંદુ રચના બની જશે આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર